विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे गया लेक्चरनी अंदर एक प्रश्न चलाव्यो हतो, एनुं नाम छे महिला समानता अंगे गुजरात सरकारनी विविध योजनाओ। कयो प्रश्न चलाव्यो हतो? महिला समानता अंगे गुजरात सरकारनी विविध योजनाओ। आजे हवे विद्यार्थी मित्रों, 19मा पाठमां 2 પોઈન્ટ બાકી છે, એ કમ્પ્લીટ કરીશું। ચાલો તો આપણો પ્રશ્ન અહીંયા ધ્યાન આપો। માનવ વિકાસ બાબતે, કઈ બાબત? માનવ વિકાસ બાબતે આપણા કુટુંબમાં કે આપણા મહોલ્લામાં કે ગામમાં નજર કરીશું તો જણાશે કે, જુઓ, માનવ વિકાસ બાબતે આપણા કુટુંબની અંદર, આપણા મહોલ્લામાં, આપણા ગામમાં નજર કરીશું તો આપણને કઈ કઈ બાબત જણાશે? તો અહીંયા નંબર આપ્યા છે, એ બધા નંબરવાળો ટોપિક બે ગુણના પ્રશ્નમાં પૂછાશે, આઈએમપી। ચાલો તો પહેલી બાબત નંબર આપીને ટીક કરવાનું, કોઈ સગર્ભા માતાને પૂરતું પોષણ નહીં મળતું હોય। અહીંયા શું કીધું? કોઈ સગર્ભા માતાને પૂરતું પોષણ નહીં મળતું હોય। બીજું, ઓછા વજનવાળા બાળકનો જન્મ થયો હોય। ઘણીવાર આપણને બાજુમાં એવું જો આજુબાજુમાં કુટુંબમાં મહોલ્લામાં ગામમાં એવું જોવા મળે કે પહેલું કોઈ સગર્ભા માતાને પૂરતું પોષણ નહીં મળતું હોય। બીજું, ઓછા વજનવાળા બાળકનો જન્મ થયો હોય। બીજામાં શું કીધું? ઓછા વજનવાળા બાળકનો જન્મ થયો હોય। ત્રીજું, બાળક કુપોષણવાળું હોય। ત્રીજામાં શું કીધું? બાળક કેવું હોય? કુપોષણ। કુપોષણનો મતલબ એને પૂરતું પોષણ મળતું ન હોય। આગળ, બાળક આંગણવાડીએ કે શાળાએ ન જતું હોય। તો બાળક આંગણવાડીમાં કે શાળામાં અભ્યાસ કરવા જતું ન હોય। પાંચમું, શાળામાં ભણતા બાળકને વાંચતા લખતા ન આવડતું હોય। અહીંયા શું કીધું? શાળામાં ભણતા બાળકને વાંચતા કે લખતા ન આવડતું હોય। આગળ, અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો હોય, એનો મતલબ ભણવાનું અધવચ્ચેથી છોડી દીધું હોય। દીકરીઓને ઉચ્ચ અભ્યાસ ન કરાવતા હોય, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ પણ કરાવતા ન હોય। આગળ, યુવાનોને રોજગારી ન મળતી હોય, યુવાનોને રોજગારી ન મળતી હોય। આગળ, અકસ્માતના લીધે કોઈનું અકાળે મૃત્યુ થાય। અહીંયા કીધું અકસ્માતના લીધે કોઈ પણ વ્યક્તિનું ક્યારેક અકાળે, એટલે કોઈ કારણ વિના મૃત્યુ થાય। દસમું, કોઈ ગંભીર બીમારીનો ભોગ બને। તો આ બધી જ બાબતો આપણા દેશના માનવ વિકાસ આંક ઉપર અસર પાડે છે। આટલા સુધી લખવાનું, 10 નંબર આપ્યા, બે ગુણના પ્રશ્નમાં પૂછાશે, એટલા ત્યાં સુધી લખવું, આ વધારાનું। એટલે માત્ર સરકારે જ નહીં પરંતુ દેશના નાગરિકો માનવ વિકાસની દિશામાં સક્રિય બને તો આવનારા સમયમાં આપણે પણ ઊંચા માનવ વિકાસ ધરાવતા દેશોની હરોળમાં સ્થાન મેળવી શકીશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, આજે આપણે સ્વાધ્યાયનો આર્યો પ્રશ્ન ચલાવ્યો, પ્રશ્ન નંબર 2, એનો 4 નંબરનો પ્રશ્ન જુઓ કયો આપ્યો, આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબત દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે। પ્રશ્ન સાંભળજો, કયો આપ્યો? તો લખવાનું, આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબત દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે। તો અહીંયા આપણે એ જ જવાબની અહીંયા ચર્ચા કરી, ફરી એક વખત ધ્યાન આપજો, બે ગુણના પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે। તો જુઓ, માનવ વિકાસની બાબતમાં આપણી આજુબાજુ, એનો મતલબ આપણા કુટુંબમાં, આપણા મહોલ્લામાં, આપણા ગામમાં નજર કરશું તો જણાવશે કે, શું જણાશે? કોઈ સગર્ભા માતાને
पूरतु पोषण नहीं मळतु होय। आपणी आजूबाजू एवं जोवा मळे के कोई प्रसूति धरावती स्त्री ने पूरतु पोषण न मळतु होय, ओछा वजनवाळा बाळकनो जन्म थयो होय, बाळक कुपोषणवाळू होय। त्रण नंबर अपाया, पहेलो नंबर ओछा वजनवाळा बाळकनो, बीजो नंबर, त्रीजो बाळक कुपोषणवाळू होय, चौथुं बाळक आंगणवाड़ीए के शाळाए न जतुं होय, पांचमू शाळामां भणता बाळकने वाँचता के लखता न आवडतुं होय, छठ्ठू अभ्यास अधवच्चेथी छोड़ी दीधो होय, सातमू दीकरीने उच्च अभ्यास न करावता होय, आठमू युवानोने रोजगारी न मळती होय, नवमू अकस्मातना लीधे कोईनू अकाळे मृत्यु थाय, दसमू कोई गंभीर बीमारीनो भोग बने। आ बधीज बाबतो आपणा देशना मानव विकास आँख पर असर पाड़े छे। आटला सुधी जवाब लखवानो, आ वधारानू आ नहीं लखवानू, एटले मात्र सरकारे ज नहीं देशना दरेक नागरिक मानव विकासनी दिशामां सक्रिय बने तो आवनार समय में आपणे आवा ऊंचा मानव विकास धरावता देशोनी हरोळमां स्थान मेळवी शकीशुं। चलो विद्यार्थी मित्रों, आवा पाठनो छेल्लो पॉइंट, चलो ध्यान आपजो, आटलू जाणवू गमशे एनी अंदर फुदरी मराई एटले ध्यान आपजो। संयुक्त राष्ट्र विकास कार्यक्रमनुं नाम शुं आप्युं, तो यूएनडीपी एनुं पूरुं नाम आज पाठमां आपणे भण्या, युनाइटेड नेशन्स डेवलपमेंट प्रोग्राम, अने गुजराती नाम छे संयुक्त राष्ट्र विकास कार्यक्रम। एने अहींया राउंड मारवानो 14 डिसेम्बર 2015 रोज मानव विकास अहेवाल 2015 मानव विकास माटे कार्य आ शीर्षकथी प्रसिद्ध करवामां आव्यो हतो। अहींया ध्यान आपो, मानव विकास अहेवाल आ ख्याल कोणे अने क्यारे रजू कर्यो हतो, तो मानव विकास अहेवाल ए ख्याल यूएनडीपीए अथवा युनाइटेड नेशन्स डेवलपमेंट प्रोग्राम का तो गुजराती नाम संयुक्त राष्ट्र विकास कार्यक्रमें क्यारे रजू कर्यो, तो 14 डिसेम्बર 2015 रोज। शीर्षक क्यूँ आप, तो मानव विकास माटे कार्य आ शीर्षक थी मानव विकास अहेवाल प्रसिद्ध करवामां आव्यो। हवे ध्यान आपजो, मानव विकास सूचक काक, काकनो मतलब आँख, मानव विकास सूचक आँख आनी साथे नीचेना संकेतोनो समावेश करवामां आव्यो हतो। कोई वार प्रश्न पूछाय, मानव विकास सूचक आँखनी साथे कया कया संकेतोनो समावेश कर्यो, तो पहला संकेतनुं नाम छे जाति विकास सूचक काक, काक एटला मतलब आँख। पहलो कयो संकेत, जाति विकास सूचक आँख। बीजू छे बाळ युवा स्वास्थ्य, बीजानुं नाम शुं आप्युं, बाळ युवा स्वास्थ्य। त्रीजानुं नाम पुख्त आरोग्य अने आरोग्य खर्च। चौथानुं नाम शिक्षण। पांचमानुं नाम संसाधनोनी फाळवणी अने नियंत्रण। छठ्ठानुं नाम सामाजिक सशक्तिकरण। सातमानुं नाम व्यक्तिगत असुरक्षा। आठमानुं नाम आंतरराष्ट्रीय ऐक्य। नवमानुं नाम पर्यावरण अने दसमानुं नाम वस्तीनी दिशा। आ 10 मुद्दाना नाम पूछाय तो 2 गुणनो प्रश्न थाय। चल 11માની અંદર નામ છે પૂરક નિર્દેશક સુખાકારી। ટોટલ કેટલા મુદ્દા છે? 11। 11માં નામ છે 11માં મુદ્દાનું નામ પૂરક નિર્દેશક સુખાકારી। ચલ આ રિપોર્ટ યુએનડીપીની વેબસાઇટ, બરાબર, વેબસાઇટનું નામ છે, બરાબર, 2015માં એ જોઈ શકાય, પણ અહીંયા ફુદડી મારવાની દર વર્ષે અંગ્રેજી હિન્દી અને અન્ય ભાષામાં આવા અહેવાલ જાહેર કરવામાં આવે છે,
भारत तेनी साइड छे, बराबर साइड नु नाम अहीं आप्युं छे, ए बहु पूछावानुं नथी। चलो अहीं आपणे फरी एक वखत ध्यान आपजो, आटलू जाणवू गमे एम एवुं लखवानुं, मानव विकास अहेवाल अथवा मानव विकास माटेनुं कार्य, मानव विकास माटेनुं कार्य आवुं शीर्षक अथवा मानव विकास अहेवाल कोणे अने क्यारे रजू कर्यो हतो, तो कोणे रजू कर्यो हतो, UNDP गुजराती नाम संयुक्त राष्ट्र विकास कार्यक्रम, अने अंग्रेजी नाम युनाइटेड नेशंस डेवलपमेंट प्रोग्राम। आ कार्यक्रम मानव विकास अहेवाल क्यारे रजू थयो, तो 14 डिसेम्बर 2015 ना रोज। आ टूंको प्रश्न थई गयो। हाँ, हवे आपणे पहेला आरू जोईशुं, मानव विकास अहेवाल कई भाषामां रजू थाय, तो मानव विकास अहेवाल अंग्रेजी हिंदी अने अन्य भाषामां रजू करवामां आवे छे, जाहेर करवामां आवे छे। तो मानव विकास अहेवाल कई भाषामां रजू थाय, तो अंग्रेजी हिंदी अने अन्य भाषामां। हवे आ प्रश्न ध्यान आपजो, मानव विकास सूचक आँक, काकनो मतलब आँक, मानव विकास सूचक आँकनी साथे नीचेना कया कया संकेतोनो समावेश करवामां आव्यो, तो मानव विकास सूचक आँकनी साथे नीचेना अहींया 11 संकेतोनो समावेश कर्यो। 11 संकेतोना नाम लखवाथी बे गुणनो प्रश्न पूछाय, तो पहेलुं छे जाति विकास सूचक आँक अथवा आँक, जाति विकास सूचक आँक। बीजू छे बाळ युवा स्वास्थ्य, बाळ युवा स्वास्थ्य। त्रीजू छे पुख्त आरोग्य, आरोग्य खर्च। चौथू छे शिक्षण। पांचमू संसाधनोनी फाळवणी अने नियंत्रण। छठ्ठू छे सामाजिक सशक्तिकरण। सातमू छे व्यक्तिगत असुरक्षा। आठमू छे आंतरराष्ट्रीय ऐक्य। नवमू छे पर्यावरण। दसमू छे वस्तीनी दिशा अने लास्टमां छे पूरक निर्देशक सुखाकारी। तो अहीं आपणे 3 प्रश्नों थया, एक तो मानव विकास अहेवाल एनुं शीर्षक क्यूँ आप्युं, मानव विकास माटेनुं कार्य, शीर्षक क्यारे आप्युं, 14 डिसेम्बર 2015 ना रोज। कोने आप्युं, UNDP-એ। मानव विकास अहेवाल कोने रजू कर्यो, UNDP-એ, का तो संयुक्त राष्ट्र विकास कार्यक्रम। UNDP नुं पूरुं नाम युनाइटेड नेशंस डेवलपमेंट प्रोग्राम। बीजू आ मानव विकास अहेवाल कई भाषामां रजू थाय, तो अंग्रेजी, बीजू हिंदी अने अन्य भाषाओमां। हवे आपणे मानव विकास सूचक आँकनी अंदर कई कया संकेतोनो समावेश थाय, तो संकेतो टोटल केटला, 10। 10ના નામ યાદ, 11ના નામ છે, કેટલા, 11, તો એના નામ લખવાના, જાતિ વિકાસ સૂચક આંક, બીજું બાળ યુવા સ્વાસ્થ્ય, ત્રીજું પુખ્ત આરોગ્ય, આરોગ્ય ખર્ચ, ચોથું શિક્ષણ, પાંચમું સંસાધનોની ફાળવણી નિયંત્રણ, છઠ્ઠું સામાજિક સશક્તિકરણ, સાતમું વ્યક્તિગત અસુરક્ષા, આઠમું આંતરરાષ્ટ્રીય ઐક્ય, નવમું પર્યાવરણ, દસમું વસ્તીની દિશા અને લાસ્ટ 11મું પૂરક નિર્દેશક સુખાકારી। તો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર તમારા અંતે વિકલ્પો પાઠના નોંધ કરવાના, આ જે ચલાયા એ પોઈન્ટ આપણા ચોપડાની અંદર લખવાનું। આજના લેસનની અંદર આપણો પ્રશ્ન આર્યો લખવાનો, પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 2નો 4, આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબતો માનવ વિકાસ આંકને અસર કરે છે, તો એની અંદર આ કેટલા નંબરો અપાયા, 10 નંબર અપાયા, એ લખવાનું, અને આમાંથી આ એક મુદ્દો, આ 10 મુદ્દાના નામ અને ત્રીજું કઈ ભાષામાં પ્રકાશિત થાય એ લખવું। આ સ્વાધ્યાયના પ્રશ્નોમાં પાછળ અંતે વિકલ્પો આપેલા છે। જુઓ, પ્રશ્ન નંબર 4માં 5 વિકલ્પ આપેલા છે, તો એ વિકલ્પ પણ પાઠ પૂરો થાય એટલે એ વિકલ્પો સ્વાધ્યાયના ચોપડાની અંદર નોંધ કરવા। ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 19મો પાઠ પૂર્ણ કર્યો, સાથે સાથે આજે આપણો અભ્યાસક્રમ પણ પૂર્ણ કર્યો। હવે આપણે કેટલા પ્રકરણો અભ્યાસક્રમમાં છે, કેટલા પ્રકરણ બાકાત કરેલા છે એના વિશે હું તમને પરિચય આપું, સાથે સાથે નવી પેપર સ્ટાઇલ વિશેની પણ તમને સમજ આપું આજના લેક્ચરની અંદર। આજે 19મો પાઠ આજે આપણે પૂર્ણ કર્યો, સાથે સાથે અભ્યાસક્રમ પણ પૂર્ણ કર્યો।
चलो धोरण दस विषय सामाजिक विज्ञान, धोरण दस विषय सामाजिक विज्ञान। चलो अभ्यासक्रम में राखेल प्रकरण आ वर्षे कया कया प्रकरणों पूछाशे, तो जुओ प्रकरण एक, प्रकरण बे, प्रकरण चार, प्रकरण पांच, प्रकरण छ, प्रकरण आठ जे भूगोलनू छे, प्रकरण नौ, प्रकरण दस, प्रकरण अग्यार, प्रकरण तेर, प्रकरण सत्तर, प्रकरण अठार, प्रकरण ओगणीस अने प्रकरण वीस। तो विद्यार्थी मित्रों अभ्यासक्रम में कया कया प्रकरण समावेश करो, तो आ वर्षे अभ्यासक्रम में आटला प्रकरण है, प्रकरण एक, प्रकरण बे, प्रकरण चार, प्रकरण पांच, प्रकरण छ, प्रकरण आठ, प्रकरण नौ, प्रकरण दस, प्रकरण अग्यार, प्रकरण तेर, प्रकरण सत्तर, प्रकरण अठार, प्रकरण ओगणीस, प्रकरण वीस। तो आपरा अभ्यासक्रम में टोटल 21 पाठ है, कितना पाठ 21, 21 मांथी 14 पाठ है, जुओ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 આટલા પ્રકરણો આજે આપણે સંપૂર્ણ બધા વિડીયો તમને મૂકેલા છે જે સ્કૂલની આપણી લિંક ઉપર। તો આટલો અભ્યાસક્રમ આપણે પૂર્ણ કર્યો। ચલો અહીંયા જુઓ અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે, એનો મતલબ આ વર્ષ માટે બાદ કરેલ પ્રકરણ કયા પ્રકરણો પૂછાવાના નથી, તો પ્રકરણ ત્રણ। આપણે પહેલી પરીક્ષા લીધી હતી એ વખત અભ્યાસક્રમ નક્કી નહોતો એટલે પ્રકરણ ત્રણ ચલાવ્યું હતું, પછી પ્રકરણ સાત, પ્રકરણ બાર, પ્રકરણ ચૌદ અને આ 15-16મું પ્રકરણ એકમ કસોટી પહેલી લીધી એમાં હતું, એટલે પ્રકરણ ત્રણ પણ ચલાવ્યું, પ્રકરણ 15 પણ ચલાવ્યું, પ્રકરણ 16 પણ ચલાવ્યું, પણ એ હવે અભ્યાસક્રમમાંથી આ વર્ષે બાદ કરેલ અને પ્રકરણ 21। જુઓ કયા અભ્યાસક્રમમાં નથી પ્રકરણ, તો જુઓ અભ્યાસક્રમમાંથી આ વર્ષે બાદ કરેલ પ્રકરણ તો પ્રકરણ ત્રણ, પ્રકરણ સાત, પ્રકરણ બાર, પ્રકરણ ચૌદ, પ્રકરણ 15, પ્રકરણ 16 અને પ્રકરણ 21। આમાંથી કંઈ પૂછાશે નહીં। આ કેટલા પ્રકરણ થયા, તો 1, 2, 3, 4, 5, 6 અને 7 એનો મતલબ 21 પાઠ છે અભ્યાસક્રમમાં, કેટલા પાઠ 21, 21માંથી 1, 2, 3, 4, 5, 6 અને 7 સાત પ્રકરણ પૂછાવાના નથી, નહીં પૂછાવાના પ્રકરણ આ અને પૂછાશે, પૂછાવાના પ્રકરણમાં ટોટલ 14 પ્રકરણ થયા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 14 પ્રકરણ પૂછાવાના છે અને 7 પ્રકરણ પૂછાવાના નથી। ટોટલ આપણે સમાજ વિદ્યાની અંદર 21 પાઠ છે, 21માંથી 14 પૂછાવાના એ અને નથી પૂછાવાના આ 7 પ્રકરણ। તો તમને પહેલાં કયા પ્રકરણ પૂછાશે, કયા પ્રકરણ નહીં પૂછાય એના વિશે તમને સમજ આપી દીધી। ચલો જુઓ ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, અહીંયા વર્ષ જુઓ શૈક્ષણિક વર્ષ 2020-21, અત્યારે આપણું વર્ષ 2020-21માં આપણા માર્ચની પરીક્ષા આપવાની છે, એપ્રિલમાં, મેમાં, પાંચમા મહિનામાં। તો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ, વાર્ષિક પરીક્ષાની પેપર સ્ટાઇલ આ વર્ષ માટે કેવી રહેશે એ અહીંયા ધ્યાન આપજો। જુઓ અહીંયા પણ તમને 14 પ્રકરણ છે, પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 4, પ્રકરણ 5, પ્રકરણ 6, પ્રકરણ 8, પ્રકરણ 9, પ્રકરણ 10, પ્રકરણ 11, 13, 17, 18, 19 અને 20, 14 પ્રકરણ થવા જોઈએ। તો ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 આ 14 પ્રકરણમાંથી પૂછાશે। જો પહેલા પ્રકરણમાંથી પહેલાં વિકલ્પ જનરલ વિકલ્પ વિના પહેલાં 6 માર્ક્સનું હતું, અત્યારે વિકલ્પ સાથે 6 માર્કનું છે। બીજું પ્રકરણ 5 માર્કનું હતું, તો અહીંયા વિકલ્પો સાથે 5 માર્કનું,
पहला विकल्पों साथ छ मत अँ विकल्पों वारे एट्ले आठ मक्स बे मक्स प्रकरण चार में वारे पहला पांच मक्सन पूछाते तो पांचमा पाठ में थी हम नौ मक्सन पूछाश अँ छ मक्सन पहला पूछात तो हम अत्यारे नौ मक्सन पूछाश आठमा पाठ में थी पांच मक्सन पांच मक्सन गया वर्षे थे प्रमाण नवमा पाठ में अँ छ मक्सन एन जगह अँ बे मक्स वारे एट विकल्प टूका वी गया अँ सात मकन एन जगह अँ मक्स व्या जो दसमा पाठ में भारत में कृषि सात मकन जगह अगियार मक्सन पूछाश अगियारमा पाठ में पांच मकन तो पांच मकन तेरमा पाठ में पांच की जगह सात मक्सन सत्तरमा पाठनी अंदर छ मक्स की जगह नौ मक्स अँ विकल्प टूका ने अठारमा पाठनी अंदर सात मकन की जगह अगियार मक्सन ओगनीसमा पाठनी अंदर पांच की जगह आठ मक्स अने वीसमा प्रकरणनी अंदर छने बदले के छू छ पूछाश तो हाँ सौथी वधार तमे जोई शको छो कया प्रकरण में पूछावानी शक्यताओ है तो अहीं जुओ अहीं अगियार मक्सन है बराबर सौथी वधु अगियार मक्स दसमो पाठ पछी अठारमो पाठ आ बधा पाठ में वधु मक्सन पूछाश बाकी बीजा प्रकरणों में जूना पेपर स्टाइल करता नवा में विकल्पों टूका प्रश्नों हेतुलक्षी वधारे एटले बे त्रण मार्कनो डिफरन्स पड़ो ओके हजु आग ध्यान आपजो चलो गुजरात मध्यमिक उच्च मध्यमिक शिक्षण बोर्ड गांधीनगर शैक्षणिक वर्ष 2021 धोरण 10 सामाजिक विज्ञान वार्षिक परीक्षा नमूना प्रश्नपत्र आ रूपे अपने पेपरन माळखू पूछाश जो 80 मार्कनी परीक्षा आवशे बोर्डनी परीक्षा चलो एनी अंदर पहलू ए विभागनी अंदर हेतुलक्षी प्रश्नों 24 आवशे केटला आवशे 24 जो पहला जोड़का टोटल केटला 5 मार्क्सना जोड़का एटले पहलो प्रश्न जोड़का बीजो प्रश्न खरा खोटा छे बराबर अहींया 5 हता तो बीजा 5 उमेर्या 1 2 3 4 5 5 जोड़का थया 5 खरा खोटा थया पछी 1 2 वाक्यमां उत्तर કેટલા છે 1 2 3 ને 4 સળંગ નંબર છે 5 જોડકા 5 વિકલ્પ આ 5 જોડકા 5 ખરા ખોટા એટલે 10 10 ના નાના 1 2 વાક્યમાં જવાબ 4 છે એટલે 14 પ્રશ્નો થયા ચલો હવે ખાલી જગ્યા અહીંયા કેટલી પૂછાશે તો જુઓ 2 આપી છે અને પાછળ બીજી હશે ચલો ખાલી જગ્યા અહીંયા ટોટલ 5 છે 2 આગળ હતી 3 અહીંયા એટલે 19 અને વિકલ્પો છે વિકલ્પોમાં 1 2 3 4 5 એનો મતલબ હેતુલક્ષી પ્રશ્નમાં શું પૂછાશે તો પહેલા આપણે હેતુલક્ષી પ્રશ્નમાં જોડકા હતા પછી ખરા ખોટા હતા પછી 1 2 વાક્યમાં ઉત્તર હતા પછી ખાલી જગ્યાઓ હતી અને વિકલ્પો હતા એમ 24 માર્કનું હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે આ વિભાગ એ હતો હવે વિભાગ બીમાં જુઓ વિભાગ બીની અંદર અહીંયા 2 ગુણના પ્રશ્નો આવશે પહેલાં 1 1 વાક્યના હતા વિભાગ એમાં અહીંયા વિભાગ 2 માં કેટલા ગુણના 2 ગુણના પ્રશ્નો કેટલા લખવાના 9 લખવાના 9 લખો ત્યારે 2 ગુણના 2 પ્રશ્નો એટલે 9 દુના 18 માર્ક્સ પૂછાશે વિભાગ બી માં કેટલા માર્ક્સ 18 માર્ક્સનો આપેલા હશે 12 પ્રશ્નો કેટલા આપ્યા છે 12 પ્રશ્નો પણ લખવાના કેટલા 9 આ 12 માંથી ગમે તે તમારે 9 પ્રશ્નો લખવા પણ માનો કે તમારે આ 29મો પહેલાં લખવો છે તો નંબર કયો છે 29મો તો એનો 29મો જ નંબર આપવાનો 25મો નંબર આપશો તો એ યોગ્ય લાગશે નહીં અહીંયા જે નંબર છાપ્યા છે એ નંબરનો પ્રશ્ન જે લખવો હોય એ એક નંબરમાં લખાય પણ નંબર જે આપ્યા છે એ જ રવા દેવા એટલે 2 ગુણના પ્રશ્નો આપ્યા હશે કેટલા 12 લખવાના કેટલા 9 9 પ્રશ્નો લખો 2 ગુણના એટલે વિભાગ બી 18 માર્ક્સનો વિભાગ એ 24 માર્ક્સનો હતો વિભાગ બી 18 માર્ક્સનો 9 પ્રશ્નો લખવાના આવશે ચલો અહીંયા વિભાગ સી કેટલા ગુણનો 3 ગુણનો પ્રશ્ન વિભાગ સી કેટલા માર્ક્સનો પ્રશ્ન 18 માર્ક્સનો બરાબર અહીંયા ટોટલ 9 પ્રશ્નો આપ્યા છે કેટલા 9 9માંથી લખવાના કેટલા 6 3 ગુણનો છે એટલે 6 તરી 18 વિભાગ સી કેટલા ગુણનો 18 માર્ક્સનો અહીંયા માનો કે તમારે 41મો પ્રશ્ન લખવો છે તો નંબર 41મો જ લખવાનો 41ની જગ્યાએ 37મો નંબર લખવાનો નહીં પેપરમાં જે નંબર આપ્યો હોય એ જ લખવાનો વિભાગ સી કેટલા ગુણમાં 18 માર્ક્સનો 3 ગુણનો પ્રશ્ન છે ચલો હવે આયા વિભાગ ડી
विभाग डी नी अंदर अहीं जुओ चार प्रश्नों, बराबर चार प्रश्नों, पण केटला मार्क्सना छे अहीं दरेकना चार गुण छे, टोटल पांच प्रश्नों लखवाना छे। केटला प्रश्नों लखवाना? पांच, पांच प्रश्नों लखवाना, चार गुणना छे एटले पांच चौक वीस। विभाग डी केटला मार्क्सनो? वीस मार्क्सनो। जुओ छेतालीसमी, छेतालीस थी एकावन मां प्रश्नोमांथी कोई पण चार प्रश्न, जो आ छेतालीस थी एकावन, आ एक बे त्रण चार पांच अने छ, छ मांथी केटला लखवाना? चार। अने आ प्रश्न सांभळजो, प्रश्न नंबर बावन नक्शो फरजियात छे। એટલે આ બાવનમો પ્રશ્ન ફરજિયાત નકશો છે। ઉપરના છેતાલીસથી એકાવનમાં ચાર પ્રશ્નો લખવાના અને એક બાવનમો પ્રશ્ન લખવાનો, એટલે પાંચ પ્રશ્નો થયા। ચાર ગુણનો પ્રશ્ન થયો એટલે પાંચ પ્રશ્નો લખવાના, ચાર ગુણના પ્રશ્નમાં એટલે વીસ માર્ક। વિભાગ ડી કેટલા માર્કનો? વીસ માર્ક। અને બાવનમો પ્રશ્ન નકશો ફરજિયાત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમને આ પેપર સ્ટાઇલ વિશેની પણ માહિતી આપી દીધી, નવા અભ્યાસક્રમ વિશેની પણ માહિતી આપી દીધી। ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને? ઓકે, થેન્ક યુ।